હેલો દોસ્તો ફરીથી સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો મારો આજનો વિડીયો છે કમરનો દુખાવો દૂર કરવાના ઘરેલો ઉપાયો દોસ્તો મારો વિડીયો જો તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે કમરનો દુખાવો વધુ પૂરતો તો મોટી ઉંમરની વ્યક્તિને હોય છે કારણ કે ઉંમર વધતા એમના મણકા ઘસાઈ જાય છે અને ઘણી વાર તો કિડનીમાં પ્રોબ્લેમ હોવાના કારણે પણ કમરનો દુખાવો થાય છે તો આ કમરનો દુખાવો દૂર કરવા માટે કેટલાક અહીંયા અમે ઘરેલું ઉપાયો માહિતી આપી છે જેના દ્વારા તમે તમારો કમરનો દુખાવો દૂર કરી શકો છો હંમેશા માટે કોઈ પણ ડૉક્ટરની સલાહ લીધા વગર અથવા તો કોઈ પણ ઓપરેશન કર્યા વગર તમે તમારા કમરનો દુખાવો હંમેશા માટે દૂર કરી શકો છો પહેલો ઉપાય છે અજમો અને ગોળ આ બંનેને સરખા ભાગે લઈ અને મિક્સ કરી લો ત્યારબાદ એને સવારે અને સાંજે ખાવાનું છે અને ખાવાથી તમારો કમરનો દુખાવો દૂર થઈ જશે બીજો ઉપાય છે સૂંઠ અને ગોખરું બંનેને સરખા ભાગે લઈ તેનો ઉકાળો કરીને રોજ સવારે પીવાથી કમરનો દુખાવો દૂર થઈ શકે છે ત્રીજો ઉપાય છે ખજૂર અને મેથી પાંચેક ખજૂર લો એને પાણીમાં ઉકાળો એની સાથે જ મેથીને પણ ઉકાળો એ બંનેનો ઉકાળો તૈયાર થઈ જાય ત્યારબાદ આ પાણી પીવાનું છે આ પાણી પીવાથી કમરનો દુખાવો દૂર થાય છે ચોથો ઉપાય છે સૂંઠ લસણ અજમો અને રાઈ તેને સરખા ભાગે લઈ એક તેલમાં ગરમ કરો ગરમ કર્યા બાદ કમરનો દુખાવો થાય છે ત્યાં માલિશ કરો આની દરરોજ માલિશ કરવાથી કમરનો દુખાવો સાંધામાં દુખાવો એ બધું દૂર થઈ જાય છે પાંચમો ઉપાય છે સૂંઠ અને હિંગ બંનેને સરખા ભાગે લઈ એક તેલમાં ગરમ કરીને તેનું માલિશ કરવાથી કમરનો દુખાવો તથા શરીરના ચકડાઈ જતું હોય તો એ પણ દૂર થાય છે સાથે સાંધાનો દુખાવો પણ મટે છે છઠ્ઠો ઉપાય છે રાયના તેલ સાથે કાંદાનો રસ મેળવીને માલિશ કરવાથી સાંધાનો દુખાવો તથા કમરનો દુખાવો દૂર થાય છે સાતમો ઉપાય છે આદુના રસમાં સહેજ મીઠું નાખી તેનું માલિશ કરવાથી કમરનો દુખાવો મટે છે સાથે ડોક રહી ગઈ હોય તો એ પણ મટી જાય છે આઠમો ઉપાય છે સૂંઠનું ચૂરણ ગરમ પાણી સાથે ફાંકવાથી કમરનો દુખાવો દૂર થાય છે નવમો ઉપાય છે જાયફળને સર્વરના તેલ સાથે ઘસીને માલિશ કરવાથી કમરનો દુખાવો દૂર થાય છે દસમો ઉપાય છે લવિંગનું તેલ ઘસવાથી કમરનો દુખાવો દૂર થઈ જાય છે અને સાથે જો તમારું શરીર ચકડાઈ ગયું હોય તો એ સાંધા પણ છૂટા પડે છે લવિંગનું તેલ ખૂબ જ ઉપયોગી છે અગિયારમો ઉપાય છે દસ ગ્રામ ધાણા અને ત્રણ ગ્રામ સૂંઠ લઈને વાટીને તેનો ઉકાળો બનાવી અને આ ઉકાળમાં મધ નાખીને પીવાથી પડખાનો દુખાવો તથા છાતીનો દુખાવો મટે છે બારમો ઉપાય છે સૂંઠ સાજી ખાર અને હિંગનું ચૂરણ ત્રણેય વસ્તુને ગરમ પાણી સાથે પીવાથી કમરનો દુખાવો દૂર થઈ જાય છે તેરમો ઉપાય છે જીરું હિંગ અને સિંધવ મીઠું ફાંકી ઘી સાથે લેવાથી કમરનો દુખાવો તથા સૂણ મટે છે ચૌદમો ઉપાય છે એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણી સાથે પીવાથી પડખાનો દુખાવો મટે છે પંદરમો ઉપાય છે સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાખીને તે પીવાથી કમરનો દુખાવો તથા સંધિવાનો દુખાવો દૂર થાય છે સોળમો ઉપાય છે દોઢ બે તોલા મેથી રોજ ફાંકવાથી વા મટે છે સત્તરમો ઉપાય છે કોઈ પણ પ્રકારના સૂણ પડખા છાતી હૃદય કે માથાના દુખાવો હોય તો ત્યારે તુલસીનો રસ કાઢીને તેના ઉપર માલિશ કરવાથી તરત જ આરામ મળે છે આવા પ્રસંગે બે ચમચી તુલસીનો રસ પીવો પણ જોઈએ અઢારમો ઉપાય છે મેથીને થોડા ધીમા તાપે શેકી તેનો લોટ કરવો તેમાં ગોળ ઘી ઉમેરીને લાડુ બનાવવા આ લાડુ આઠથી દસ દિવસ સુધી ખાવાથી કમરનો દુખાવો દૂર થાય છે ઓગણીસમો ઉપાય છે તાંબાના વાસણમાં અથવા તો તાંબાના લોટામાં આખી રાત પાણી રાખી સવારે નયળે કોઠે આ પાણી પીવાથી સંદીમાં ફાયદો થાય છે અને કમરનો દુખાવો પણ દૂર થાય છે વીસમો ઉપાય છે કાંદા અને બટાકાની છાલ કાઢ્યા વગર એને ટુકડા કરી મિક્સર જારમાં પીસી લો ત્યારબાદ એનો રસ કાઢી લો આ રસ કાઢીને તરત જ પીવાથી સંધિવામાં ઘણો ફાયદો થાય છે કમરનો દુખાવો પણ દૂર થાય છે તો દોસ્તો આ હતા કેટલાક ઘરેલું ઉપાયો જેનો ઉપયોગ કરવાથી તમે તમારા કમરનો દુખાવો દૂર કરી શકો છો જો તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી વિડીયોને એક લાઈક આપજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો